गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित विषयांक समप्रमाण अने व्यस्त प्रमाण भाग एक। आपणे अगाउ समप्रमाण अने व्यस्त प्रमाण विषे समझूती जोई शक्या हता, हवे आपणे एना एक्जाम्पल विषे अभ्यास करीशुं। एक्जाम्पल एक, एक विशेष प्रकारना 5 मीटर कापड़नी किंमत 210 रुपया छे, तो आ प्रकारना 2 मीटर 4 मीटर 10 मीटर अने 13 मीटर कापड़नी किंमत माटे कोष्टक बनाव। शू कीधुं छे? एक कापड़नो किंमत आपेली छे अने एक एनी लंबाई आपेली छे। 5 मीटर कापड़नी लंबाई छे अने कापड़नी किंमत आपी छे 210 रुपया। एवा 2 मीटर 4 मीटर 10 मीटर अने 13 मीटर कापड़नी लंबाई आपेली छे अने कापड़नी तमारे किंमत शोधवानी छे। तो सौ प्रथम धारो कि कापड़नी लंबाई बराबर एक्स मीटर अने कापड़नी किंमत बराबर वाय मीटर। एटले आपणे धारीशुं કે જે કાપડની લંબાઈ છે એ એક્સ મીટર અને કાપડની કિંમત છે વાય મીટર। કોષ્ટક બનાવવાનું કીધું છે, તો કાપડની લંબાઈ લીધી, કાપડની કિંમત લીધી, એની અંદર એક્સ વન બરાબર 5 મીટર જે કાપડની શું છે લંબાઈ, અને કાપડની કિંમત વાય વન બરાબર 210। એ જ રીતે એક્સ ટુ બરાબર 2 મીટર કિંમત ખબર નથી જે આપણે શોધવાની છે, એક્સ થ્રી બરાબર 4 મીટર અને વાય થ્રી આપણે શોધવાનું છે, એક્સ ફોર બરાબર 10 મીટર અને વાય ફોર શોધવાનું છે, અને એક્સ ફાઈવ બરાબર 13 મીટર અને વાય ફાઈવ આપણે શોધવાનું છે। તો સૌ પ્રથમ કાપડની લંબાઈમાં વધારો થાય તો કાપડની કિંમત પણ વધે, તો સમપ્રમાણનું આ એક ઉદાહરણ છે। તો હવે આપણે ગણીશું, તો સૌ પ્રથમ અહીંયા સૂત્ર મૂકવાનું, એક્સ વન બરાબર વાય વન, એક્સ વન બરાબર વાય વન બરાબર એક્સ ટુ બરાબર વાય ટુ। ચલો એક્સ વનની કિંમત આપી છે 5, વાય વનની કિંમત આપી છે 210, એક્સ ટુની કિંમત આપી છે 2 અને વાય ટુ તમારા શોધવાના છે, તો આપણે વાય ટુ એમના એમ મૂકીશું। ચલો હવે વાય ટુને આપણે કરતા બનાવીશું, એટલે વાય ટુ બરાબર આ બંનેનો ગુણાકાર 210 × 2 અને ભાગ્યા 5। ચલો 210 એને આપણે ભાગવાના 5 વડે, તો તમે 210 5 વડે તમે ભાગશો, 210 એને આપણે 5 વડે શું કરવાના છે ભાગવાનું, એટલે 210 5 વડે ભાગીશું એટલે ઉપર આવશે 42। તો વાય ટુ બરાબર 42 × 2 એટલે કેટલા થશે 84, તો વાય ટુની કિંમત કેટલી આવી 84। ચલો એ જ રીતે આપણે શોધીશું વાય થ્રી, તો અહીંયા સૂત્ર લખવાનું એક્સ વન વાય વન બરાબર એક્સ થ્રી વાય થ્રી। ચલો એક્સ વન બરાબર 5, વાય વન બરાબર 210, એક્સ થ્રીની કિંમત આપી છે 4 અને વાય થ્રી બરાબર એમના એમ। ચલો વાય થ્રી કરતા બનાવીશું, તો 210 × 4/5, તો શું કરીશું 210 × 4/5, પાછા 210 5 વડે ભાગીશું એટલે ઉપર આવશે 42 તમારે કેટલા કરવાના 4 કરવાના, 42 × 4 કરશો એટલે જવાબ આવશે 168। ચલો એ જ રીતે આપણે શોધીશું વાય ફોર,
तो एक्स वन भाग्या वाई वन बराबर एक्स फोर भाग्या वाई फोर। चलो एक्स वन बराबर पांच, वाई वन बराबर 210, एक्स फोर बराबर आप 10, वाई फोर बराबर एम ना एम वाई फोर शोधवाना है। तो वाई फोर बराबर 210 गुणिया 10 भाग्या 5, तो ऊपर आपसे 42। 42 ने 10 वड़े गुणीशू तो y4 बराबर आपसे 420। चलो आ शोधी गयो, हवा शोधीशू y5। तो ये लखवानु x1 भाग्या y1 बराबर x5 भाग्या y5। x1 बराबर 5, y1 बराबर 210, x5 बराबर 13, y5 बराबर m ना m। चलो y5 m ना m मुकीशू अन 210 गुणिया 13 भाग्या 5, ऊपर आवशे 42। तो y5 बराबर एनो जवाब आवशे 546। तो आपड़ा y2 y3 y4 ने y5 शोधवाना, तो y2 ની કિંમત 84 મીટર, y5 બરાબર 168, y4 બરાબર 420 અને y5 બરાબર 546। તો તમે જોઈ શકો છો અહીંયા લંબાઈ 5 હતી તો 210 આવે, અહીંયા લંબાઈ કેટલી હતી 2, તો કેટલા આયા 84, અહીંયા 4 હતી તો આયા 168, અહીંયા 10 હતી તો આયા 420 અને અહીંયા 13 હતી તો આયા 546। જેમ લંબાઈ વધી એમ કિંમતે કેવી થઈ વધી। એના પછી બીજું એક્ઝામ્પલ, 14 મીટર લંબાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે। આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ શોધો। ધારો કે વૃક્ષની ઊંચાઈ x મીટર છે, તો આપણે અહીં એક કોષ્ટક બનાવીશું પદાર્થની ઊંચાઈ અને પડછાયાની લંબાઈ। અહીંયા લખીશું થાંભલો અને અહીંયા લખીશું વૃક્ષ। તો ચલો 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીનો એક થાંભલો, તો થાંભલા છે ત્યાં લખીશું 14 મીટર અને એના પડછાયાની લંબાઈ આપી છે 10 મીટર, તો ઉપર 14 નીચે 10। ચલો એના પછી આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ તમને આપી છે, પડછાયાની વૃક્ષ એની લંબાઈ આપી છે 15 મીટર, તો ઊંચાઈ તમારે શોધવાની છે। તો અહીંયા મૂકીશું એક્સ, તો અહીંયા લખવાના એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ। ચલો એક્સ વન બરાબર આપણે 14, y1 બરાબર 10, x2 બરાબર x અને y2 બરાબર 15। ચલો x શોધવાનું છે, તો 14 ગુણ્યા 15 ભાગ્યા 10। ચલો 5 તરી 15, 5 દૂ 10, 7 દૂ 14, 7 તરી 21, તો x બરાબર 21। તો વૃક્ષની ઊંચાઈ કેટલી આવી 21, કેટલી આવી 21 મીટર। ચલો એના પછી જો 12 જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2.1 કિલોગ્રામ થાય। તમને આ રકમની અંદર અમુક ગ્રામમાં આપ્યા છે અને અમુક કિલોગ્રામમાં આપ્યા છે, તો કિલોગ્રામને આપણે શામાં ફેરવીશું ગ્રામમાં। તો સૌ પ્રથમ ધારીશું, ધારો કે એક સંખ્યાના કાગળનું વજન 2.1 કિગ્રા છે, તો એ કોષ્ટક બનાવીશું કાગળની સંખ્યા કાગળનું વજન। ચલો તો 12 જાડા કાગળ છે, કેટલે 12 સંખ્યા છે કાગળની એવા જાડા છે અને એનું વજન આપી છે 40, તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2.1 કેટલું 2.1, તો કાગળની સંખ્યા તમને આપી નથી તો અહીંયા મૂકીશું એક્સ।
અને વજન કેટલું આપ્યું છે? 2.1 કિલોગ્રામ આપ્યું છે. તો આપણે એને ગ્રામમાં ફેરવીશું. તો અહીંયા સૌથી પહેલાં લખીશું એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો કેટલા આપ્યા છે? 2.1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? ચલો 2.1 કિલો કાગળ હોય તો 1000 ગ્રામ છે. એવા 2 કિલોગ્રામ હોય તો કેટલા થાય? 2000. અને 1/3 એટલે 1000માંથી 1 કાપીશ એટલે કેટલા થશે? 2500. તો અહીંયા લખીશું કેટલા આવશે? 2500. તો અહીંયા પાછું સૂત્ર મૂકવાનું. x1 y1 બરાબર x2 y2. ચલો x1 બરાબર 12, y1 બરાબર 40, x2 બરાબર x અને y2 બરાબર કેટલા મૂકવાના? 25. ચલો હવે શું કરીશું? x બરાબર 2500 ગુણ્યા 12 ભાગ્યા 40. ચલો 4 ઉડી ગયા, 4 તરી કેટલા થશે? 4 તરી 12. 4 તરી 12 તો 250 ગુણ્યા 3 એટલે 25 તરી 75 અને 5 6 0. તો કેટલું વજન આવશે? 750. તો આ જોયા એ આપણા શું હતા? સમપ્રમાણ હોય એના એક્ઝામ્પલ. હવે અગાઉના વિડીયોમાં બીજા એક્ઝામ્પલ વિશે અભ્યાસ કરીશું.